ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દાનનું અનેરું મહત્વ રહેલું છે છે એટલે જીવનમાં અલગ અલગ પ્રકારના દાન કરતા પરંતુ એક શિક્ષકે કરી અને દાખલો બેસાડ્યો હતો વાત કરીએ તો વીરપુરના નાનકડા ડેભારી ગામના બાવન વર્ષીય ગિરીશચંદ્ર પોતાના મૃત્યુ પહેલા પોતાના અંગોનું દાન કરવા અંગે ચિઠ્ઠીમાં લખી ગયા હતા તેથી પરિવારે તેમની અંતિમ ઈચ્છાને સ્વીકારી અને તેમના સર્વે અંગોનું દાન કર્યું હતું જેમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક જરૂરને લીવરની જરૂરિયાત હોવાથી લીવરનું દાન થતા ગીરીશચંદ્ર જોશીનો ઉદ્દેશ સાર્થક થયો હતો જેથી પરિવાર ગામ અને સમગ્ર જિલ્લાવાસીઓ દાન શિક્ષક ગિરીશચંદ્ર પર ગૌરવ અનુભવી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાની જાણ ઉડાવાડા ધારાસભ્યને થતા તેઓ ગિરીશચંદ્રના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના ઘરે પહોંચ્યા હતા એમને બ્રેઇન હેમરેજથી સભાનતા ગુમાવેલ બાર નવેમ્બરના દિવસે ત્યાર પછી પ્રાઇવેટમાં એમનું ઓપરેશન કર કર્યું હતું ત્યાર પછી સારી એવી મતલબ ઓપરેશન સર્જરી થયા બાદ એમને સભાનતા આવી અને સભાનતા આવતા જ એમને થોડી વાંચામાં ઇસ્યુ હતો વર્બલ ટોકમાં એટલે એમણે પોતે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે એમણે પોતાના અંગોનું ડોનેશન માટે એમણે લખાણ લખ્યું અંગદાન કરશો એવી રીતના અને નીચે સહી કરી જે તે મતલબ રાઇટિંગ એમના એ વખતે હતા કેપેસિટી પ્રમાણે એમના કોન્સિયસનેસ પ્રમાણે અને ત્યારબાદ પછી એકાદ મહિના પછી એમને કમલેશ ઉપાધ્યાય સાહેબને અંડરમાં સિવિલમાં ટ્રાન્સફર લીધા ત્યાં એકાદ મહિનાથી ઉપર આપણો સમય થયો ફરીથી બે વાર હુમલા થયા બ્રેઇન હેમરેજના અને એમાં ત્રીજી વખત જે થયું એમાં ચા ચો તરફ આપણે બ્રેઇન હેમરેજ થઈ ગયું અને બ્રેઇન ડેડ કન્ડિશનમાં એ આગળ વધતા હતા હવે બ્રેન્ડેડ કેસમાં જ આપણે ઓર્ગન ડોનેશન કરી શકાય તો એમની ઈચ્છા ચરિતાર્થ થતી હતી આગળ એટલે એના કારણે આપણે એ પ્રોસેસ ચાલુ કરી દીધી હવે એ પ્રોસેસમાં એમને તાત્કાલિક ધોરણે આમાં સર્વાંગ દાનનો આપણો ઉદ્દેશ્ય હતો એટલે સર્વાંગ દાનના ઉદ્દેશ્ય પ્રમાણે આપણે એમને એમનો જે દેહ હતો એ સોંપેલો એમાં તાત્કાલિક ધોરણે રેસીપિયન્ટ લિવરનો મળવાથી લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને આપણો ઉદ્દેશ્ય સર્વ અંગ દાનનો હતો એટલે તમામ અંગ દાન કરવાનો આપણો ઉદ્દેશ્ય હતો અને લિવર ટ્રાન્સપ્લાન્ટના રેસીપીએન્ટ એમને તાત્કાલિક ધોરણે મળવાથી લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે કારણ કે આ અંગો વાઇટલ હોય છે અને એને થોડાક સમયની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવા જરૂરી હોય છે ત્યારબાદ પછી કામ નથી લાગતા રેબારી ગામના ગિરીશભાઈ જોશી જે ખાનપુર તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આકસ્મિક એમને બ્રેઇન હેમરેજ થવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા થોડીક સભાનતા આવતા જ એમને એવું લાગ્યું કે હું આગળ નહીં વધી શકું તેના કારણે પોતાએ લેખિત પોતાના જીવતા જ અંગદાન કરવાનો એક લેખિતમાં ફેસલો કર્યો હતો અને એમને કુદરતને બહુ લાંબુ જીવાડવું નહોતું પણ એ જીવી ન શક્યા પરંતુ કેટલાય લોકોની જિંદગી બચાવવા માટે પોતાના જે અંગદાન કર્યા હતા એ પૈકી લિવર તો તાત્કાલિક ટ્રાન્સફર થઈ ગયું અને બાકીના અંગો પણ ટ્રાન્સફર થાય એના માટે એમણે વિનંતી કરી હતી જેટલા અંગોથી લોકોને જેટલા બીજા વ્યક્તિઓને પણ જીવ બચે એના માટેના સખત પ્રયત્નો અને એમણે સરસ એ નિર્ણય કર્યો છે ત્યારે એમના પરિવારને ને એમને જે એમના પડે આવેલી મુશ્કેલીને દેવાદી દેવ મહાદેવ શક્તિ આપે પરંતુ આવી બધા જ લોકો શીખ મેળવી પણ અત્યારે જે ગિરીશભાઈ આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના થકી બીજા બે ચાર છોકરાઓ હોય કે યંગ લોકો હોય કે એમને પ્રેરણા મળીને એ લોકોનું જીવનદાન મળ્યું છે ત્યારે આ બધા જ લોકોને શુભેચ્છા પાઠવું છું અને એમને દેવા દેવ મહાદેવને પ્રાર્થના કરું છું એમને શક્તિ આપ